સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ત્રાટકેલા પાકિસ્તાની અને સાઉદી અરેબિયન તીડનો સફાયો કરી દેવાયો હોવાનો સરકારી તંત્રનો દાવો. તીડના ઈંડા ઉપર પણ નિયંત્રણના પ્રયાસો જારી. ડીસાથી ધાનેરા તરફ જતા રોડ ઉપર કંસારી નજીક વધુ એક અકસ્માત. અજાણ્યા વાહનની ટક્કરથી ડીસાના આશાસ્પદ સોની યુવકનું કરુણ મોત નિપજતા અરેરાટી. ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામની સીમમાંથી સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલ હાલતમાં મળી આવતા ખળભળાટ. તાલુકા આરોગ્ય અધિકારીએ 20 કિલો દવાનો બિનવારસી જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરતા આરોગ્ય તંત્રમાં દોડધામ. અમીરગઢની ખાટી સિત્રા પ્રાથમિક શાળામાં 8 ધોરણ અને 173 બાળકો વચ્ચે માત્ર 1 ઓરડો અને 2 શિક્ષકો. વિફરેલા વાલીઓએ ઓરડા અને શિક્ષકોની ઘટ નિવારવા તંત્રને માત્ર 1 સપ્તાહનું જ આપ્યું અલ્ટિમેટમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકાના 400 હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી દવાનો છંટકાવ કરી રણતીડીનો સફાયો કરી દેવાયો હોવાનો દાવો સરકારી તંત્રએ કર્યો છે. તાજેતરમાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાકિસ્તાનથી આવેલા તીડનું ટોળું ખેડૂતોના ખેતરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડ ખેડૂતોના ખેતરોમાં ઈંડા મૂકી બીજા હજારો તીડને જન્મ આપતા હોય ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થતું અટકાવવા અને ખેડૂતો શાંતિથી રહી શકે તે માટે તીડના આક્રમણ સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવાયા હતા. તીડ ઉપર નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વાવ અને સુઈગામ તાલુકાના ગામોમાં કેમ્પ કરી તીડ ઉપર નિયંત્રણ મેળવવાની કામગીરી કરી રહ્યા છે. ગત 11 જુલાઈ સુધીમાં બનાસકાંઠાના વાવ તાલુકાના લોદરાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સુઈગામ તાલુકાના મેઘપુરા, સુઈગામ, પાડણ અને ભરડવા ગામ તથા આ વિસ્તારના ખેતરોમાં કુલ 400 હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી મેલાથિયોન 96% યુએલબી જંતુનાશક દવાનો છંટકાવ કરી તીડ ઉપર નિયંત્રણ મેળવી લેવાયું હોવાનો દાવો પણ તંત્ર દ્વારા કરાયો છે. તીડ નિયંત્રણની કામગીરી કરી રહેલા કેન્દ્ર સરકારના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર MY પઠાણે બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયાથી રણતીડ આવ્યાની માહિતી મળતા જિલ્લામાં 9 જેટલા સ્થળો ઉપર તીડનું નિયંત્રણ કરવામાં સફળતા મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પિરાકલરના આ તીડે જ્યાં ઈંડા મૂક્યા છે તે જગ્યાએ તીડ મોટા થવાની સંભાવનાને ધ્યાને લઈ અમે ખેડૂતો અને લોકોના સહકારથી તીડોએ ઈંડા મૂક્યા હોય તેવી જગ્યાઓ સુધી દવાનો છંટકાવ કરી તીડના ઉપદ્રવથી વધુ નુકસાન ન થાય તે માટે તાત્કાલિક અસરથી નિયંત્રણના પગલાં લીધા છે. ઉપદ્રવ થયું હતું જે પાકિસ્તાન ને સાઉદી અરેબિયામાંથી 100 ટોળા નીકળ્યા હતા એમાંથી આપણે અહીંયા તે વિખેરાઈ ગયેલા ગ્રુપમાં અમુક આપણે ફંટાઈ ગયેલા એટલે એમાં આપણે બનાસકાંઠામાં સુઈગામ અને વાવ તાલુકામાં 9 સ્પોટ પર આપણે કંટ્રોલ કર્યું છે. લગભગ 400 હેક્ટર જેવું આપણે મેલાથિયોન દવા છાંટીને કંટ્રોલ કર્યું છે. એમાં સ્ટેટ ગવર્મેન્ટ ઓફ એગ્રીકલ્ચર અને ભારતના તીડ નિયંત્રણ કચેરી બંને સંયુક્ત પ્રયાસથી આપણે કંટ્રોલ કરવામાં સફળ રહ્યા છીએ. અને અત્યારે ખેડૂતોને એ જાણ કરવાની છે કે આપણે અત્યારે કોઈ એનું પ્રોબ્લેમ નથી કે કોઈ નુકસાન નહીં કરે, પણ અત્યારે જો ઈંડા આપી દીધેલા છે કારણ કે આ યલો સ્વોર્મ છે, યલો કલરના તીડ છે, પીળા કલરના, એટલે ઈંડા આપી દીધેલા છે તો એની આપણે ખાસ સાવચેતી રાખવાની છે. જ્યાં જ્યાં ઈંડા આપણને નાખેલા મળે ત્યાં બચ્ચા નીકળશે, 10 થી 15 દિવસમાં બચ્ચા નીકળશે, તો એની જાણકારી આપણને સમયસર મળી જાય તો આપણે ત્યાં કંટ્રોલ સારી રીતે કરી શકીએ, તે જે આગળ જતા એ સ્વોર્મ કે ટોળાના સ્વરૂપે આપણે નુકસાન ન કરી શકે. એટલે બધા ખેડૂત ભાઈઓને આપણે વિનંતી કરવાની કે આપણે ગમે ત્યાં એરિયામાં આવું જોવા મળે તરત ખેતીવાડી અધિકારી અથવા તીડ નિયંત્રણ અધિકારીનો સંપર્ક કરે. બનાસકાંઠાના થરાદ ખાતે ખારેકના ભાવના મુદ્દે 2 વેપારીઓ મારામારી ઉપર ઉતરી આવતા અચરજ સર્જાયું હતું. થરાદ હાઈવે 4 રસ્તા પાસે ખારેકનો વેપાર કરતા 2 વેપારીઓ વચ્ચે ભાવ મુદ્દે ઝઘડો થતા ભીમપુરા ગામના વેપારી ઉપર વાવના પ્રતાપપુરા ગામના વેપારીએ લોખંડની ટોમી વડે હુમલો કરતા ચકચાર મચી હતી. આ હુમલામાં ઘવાયેલા ઇજાગ્રસ્ત વેપારીને થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત વેપારીએ 3 લોકો સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈ રાત્રે થરાદ ખાતે બસ સ્ટેશન પાસે આવેલી ખેતેશ્વર મોબાઈલ નામની દુકાનમાં ઘૂસી ગયેલા કોઈ અજાણ્યા ઈસમો અંદાજે 30,000થી વધુની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હોવાની ઘટના બનતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને આ તસ્કર ટોળકીને ઉગતી જ ડામવા પોલીસ લાલ આંખ કરે તેવી માંગ પ્રવર્તી રહી છે. ખેતેશ્વર મોબાઈલ બસ સ્ટેન્ડની અંદર દુકાન ધરાવું છું. સવારમાં રાતે દુકાન વસ્તી કરી અને ઘરે ગયેલો હતો અને સવારમાં દુકાન ખોલી એટલે મારે દુકાનની અંદર વેર વેગે સામાન કરીને ચોરી કરી થઈ મને જાણ કરવામાં જાણ થઈ અને હવે આ જાણથી અમે પોલીસ ફરિયાદ કરવા માંડી. કેટલા ચોરી થઈ છે? ચોરી અંદાજે મારે 30-35 આસપાસથી ચોરી થઈ રહી. અંદર 4-5 મોબાઈલ હતા સેમસંગના અને કોમિયો અને સાથે ગ્રાહકોના વિજરીંગના મોબાઈલ પડ્યા હતા એ બધા અને મેમરી કાર્ડ લઈ જાય અને ચિલર 200-300 રૂપિયા અંદર ચિલર પડી હતી. થરાદ તાલુકાના ખોરડા ગામમાં 3 લોકોએ ખેડૂત ઉપર ધારિયા અને લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત ખેડૂતને થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. ખેતરના સેડા મામલે હુમલો કરનાર 3 લોકો વિરુદ્ધ ઇજાગ્રસ્ત ખેડૂતે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં આંગણવાડી કેન્દ્રોમાં ખાલી પડેલી કાર્યકરોની ભરતી માટે અરજદારોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. થરાદના નાયબ કલેક્ટર VC બોડાણાના અધ્યક્ષસ્થાને આંગણવાડીની ભરતી માટે 44 મહિલા અરજદારોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. આંગણવાડીમાં નવા કાર્યકરોની ભરતી માટે લેવાયેલ ઇન્ટરવ્યુ વખતે નાયબ કલેક્ટર VC બોડાણા, તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી અને CDPO MB ગોઠી ઉપસ્થિત રહ્યા હતા. કુલ 35 જગ્યાઓ માટે 44 અરજદારોએ ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાથી ધાનેરા તરફ જતા રોડ ઉપર કંસારી નજીક વધુ એક અકસ્માત. અજાણ્યા વાહનની ટક્કરથી ડીસાના આશાસ્પદ સોની યુવકનું કરુણ મોત નિપજતા અરેરાટી. ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામની સીમમાંથી સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલ હાલતમાં મળી આવતા ખળભળાટ. તાલુકા આરોગ્ય અધિકારીએ 20 કિલો દવાનો બિનવારસી જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરતા આરોગ્ય તંત્રમાં દોડધામ. અમીરગઢની ખાટી સિત્રા પ્રાથમિક શાળામાં 8 ધોરણ અને 173 બાળકો વચ્ચે માત્ર 1 ઓરડો અને 2 શિક્ષકો. વિપરેલા વાલીઓએ ઓરડા અને શિક્ષકોની ઘટ નિવારવા તંત્રને માત્ર 1 સપ્તાહનું જ આપ્યું અલ્ટિમેટમ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજી નું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. ભાવ્યા
છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે લાંબી ભરાવતાર છાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11 પ્લસ અવની 41 અવની 54 અને અવની 2 જ બાવો અને હા રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11 પ્લસ ના 3 પેકેટ ની ખરીદી પર એક ટી શર્ટ ફ્રી અવની ના દિવેલા વાવ્યા છે તાળપત્રી આપો ને આ લો મજબૂત અને જાડી આ નહીં આ તો એક જ વર્ષમાં ફાટી જાય છે બીજી બતાવો તો આ લો સસ્તી અને ટકાઉ આમાંથી તો પાણી લીક થાય છે ગઈકાલે રામભાઈ જે તાળપત્રી લઈ ગયા એ મને પણ આપો ને તો આ લો સિલ્પોલિન તાળપત્રી મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે ચોમાસામાં વરસાદ શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાળપત્રી એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો આને કહેવાય 100 ટચની વાત એટલે કે એરંડા બિયરન સાગર ગોલ્ડ ફૂટની સંખ્યા વધારે પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયરન 100 ટચનું બિયરન સાગર ગોલ્ડ એરંડા બિયરન સુખમય અહેસાસ જગાવે ઘરને સુંદર ઘર બનાવે સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી સફારી સેરા કજારિયા જેગુઆર એસ્ટ્રલ ફિનોલેક્સ આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો સીપી ફિટિંગ્સ સેનેટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો આનંદ ટાઇલ્સ ગેલેરી મુરલી ટાયરની સામે ડીસા પાલનપુર હાઈવે ડીસા સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ પ્રશાંતભાઈ અગ્રવાલ એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ 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 છોડમાં વધુ ડાળો આપે વધુ માળો સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ નમસ્તે શૈલેષભાઈ આવો આવો જિગ્નેશભાઈ અરે પૂજા બેટા મહેમાનો માટે ચા નાસ્તો લાવો એ હા દાદાજી અરે અમે તળેલું તો ખાતા જ નથી આ સમોસા તો પૂનમ બ્રાન્ડ ના સરસિયા તેલ માંથી બનાવેલા છે એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં ડીસા વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં થઈ રહેલા ધરખમ વધારા વચ્ચે ગઈરાત્રે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં ડીસાના આશાસ્પદ યુવકનું કરુણ મોત નિપજ્યું છે આ ઘટનામાં ડીસાના વિરોધ ગણપતલાલ સોની નામના યુવકનું મોત નિપજતા શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે ડીસા શહેરમાં રહેતા વિનોદભાઈ સોની કામકાજ અર્થે ગુરુવારે રાત્રે પોતાના મોટરસાયકલ ઉપર ધાનેરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કંસારી નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે વિનોદભાઈ સોનીના મોટરસાયકલને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિનોદભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે ફરજ પરના તબીબે વિનોદભાઈ સોનીને મૃત જાહેર કરતા સમગ્ર ડીસા શહેરમાં શોકનો માહોલ સર્જાયો છે મિલનસાર સ્વભાવ ધરાવતા વિનોદભાઈ સોનીનું અકાળે અવસાન થતાં
તેમના પરિવાર સહિત મિત્ર વૃંદમાં પણ આઘાતની લાગણી ફેલાઈ છે. પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી હોય, સરકાર દ્વારા વૃક્ષછેદન માટે કડક કાયદા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓની રહેમ નજર હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. એક વૃક્ષને ઉછેરતા વર્ષો લાગતા હોય છે, પરંતુ તેને માત્ર થોડા રૂપિયાની લાલચમાં મિનિટોના સમયગાળામાં કાપી દેવાય છે. ડીસાની આસપાસ પણ 100 મિલના સંચાલકો ફોરેસ્ટ વિભાગની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ લીલા લાકડાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. ડીસામાં વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ કારોબારને અટકાવવાની વાત તો દૂર રહી, પરંતુ સરકારી અધિકારીઓની મિલીભગતથી ડીસાના 100 મિલ સંચાલકો વધુ બેફામ બની પર્યાવરણનું ધનોતપનોત કાઢી રહ્યા છે. સરકાર વૃક્ષો વાવવાની વાતો કરે છે, તો બીજી તરફ વૃક્ષોના થઈ રહેલા છેદન સામે તંત્ર આંખો મીચી દઈ વૃક્ષછેદનની પ્રવૃત્તિને આડકતરી રીતે સમર્થન આપી રહ્યું છે. ડીસા શહેરમાં પણ વહેલી સવારે તંત્રની આંખોમાં ધૂળ નાખી વૃક્ષોની કતલેઆમ કરવામાં આવી રહી છે, ત્યારે વહીવટી તંત્ર વૃક્ષારોપણના તાયફા કરવાના બદલે વૃક્ષોનું નિકંદન નીકળતું અટકાવે તે વધુ જરૂરી જણાય છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત પેટા આરોગ્ય કેન્દ્રો ઉપર જવાબદાર કર્મચારીઓની મનમાનીના પગલે સરકારી દવાઓનો જથ્થો સડી રહ્યો હોવાના અહેવાલો ચમક્યા બાદ હવે ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામની સીમમાંથી પણ સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા ઉહાપોહ સર્જાયો છે. આ મામલાની જાણ થતાં ધાનેરા ખાતેના આરોગ્ય અધિકારીએ જમીનમાં દાટેલ દવાનો જથ્થો જપ્ત કરી તપાસનો દોર હાથ ધર્યો છે. ગત શનિવારે બીકે ન્યૂઝ ચેનલે ધાનેરા તાલુકાના ગુલ્લીબાજ આરોગ્ય કર્મીઓની પોલ ખોલ્યા બાદ આરોગ્ય તંત્રની લાલિયાવાડીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુવારે સાંજે ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામની સીમમાંથી સરકારી દવાનો મોટો જથ્થો જમીનમાં દાટેલ હાલતમાં મળી આવતા આરોગ્ય તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. કોટડા દાખા ગામની સીમમાં આવેલ વોડા નજીક ખાડો ખોદી કંઈક વસ્તુ દાટેલ હોવાનું જણાતા ગામના બાળકોએ આ મામલે ગામ લોકોનું ધ્યાન દોર્યું હતું, જેથી ખાડામાં કોઈએ બાળક દફનાવ્યું હોવાની વાતો વહેતી થતાં ગુરુવારે સાંજે જ ગામ લોકોએ એકત્ર થઈ આ સ્થળે ખોદકામ કરતા આ ખાડામાંથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ખાડામાંથી અલગ અલગ પ્રકારની સરકારી દવાઓ તેમજ ચાલુ મહિનાનો RS નો પાવડર મળી આવતા ગામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. કોટડા સહિત અન્ય ગામોમાં ફરજ બજાવતા મેલેરિયા વર્કર હાર્દિક રાણાને ગામ લોકોએ ફિલ્ડમાં કામ કરતા ક્યારેય જોયો નથી, જેથી આ મામલે ગ્રામજનોએ તાલુકા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જમીનમાંથી દાટેલ હાલતમાં મળેલ દવાના આ જથ્થા બાબતે યોગ્ય તપાસ થાય તેવી પણ ગામ લોકોએ માંગ કરી રહ્યા છે. 2-3 દિવસ પહેલા સ્કૂલના છોકરાઓ સ્કૂલે જતા હતા, એમને આ ખાડા તરફ જોયું તે એમને એમ લાગ્યું કે કંઈક છોકરું દાટેલું છે. એ રીતની વાત 2 દિવસથી ગામમાં ફરતી હતી. કાલ સાંજે ગામ લોકો બધા ભેગા થયા અને દૂધ ભરાવાના ટાઈમે સાંજે ગામ લોકો બધી ભેગા થઈને ખાડાને ખોદકામ કર્યું અને મીડિયામાં જાણ કરીને મીડિયાવાળા ભાઈઓ એ પણ અહીંયા હાજર આવીને ખોદકામ કરી, એના ખોદકામ કરતાં આરોગ્ય ખાતાના સાહેબને જાણ કરી અને ખોદકામ કરતાં સરકારે ગુજરાત સરકારનો દવાની માત્રામાં મોટા માત્રામાં જથ્થો મળ્યો અને PHO સાહેબને જાણ કરતાં એ આજે અહીંયા પંચનામા માટે આવેલ છે અને મોટી માત્રામાં ગામ લોકો પણ ઉપસ્થિત થયેલ અને બધા ગામ લોકોની એક જ માંગ છે કે આનો સહી રીતે સાચો સચોટ અને કઈ જગ્યાથી જથ્થો મળ્યો છે અને કઈ રીતના કોણે દાટ્યો છે એની ચોક્કસ તપાસ થાય એવી ગામ લોકોની માંગ છે. તમારા ગામમાં ખરું પેટા આરોગ્ય કેન્દ્ર? નહીં, અમારા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર નથી, ફુવાર લાગે છે. પણ અમારા ગામમાં જ બધી દવાઓ શું લાગે, કોણ નોખી નાખી ગયું હશે? પછી વચાણ્યા લોકો છે, કોઈ ગામના છે કે બહારના છે, એ તો અમને જાણી શકે. કઈ જગ્યા કેવા છે દવાનો જથ્થો? આ દવાનો જથ્થો મળ્યો છે પંચાયતની બાજુમાં, જે ચારડાવાળો રસ્તો છે એ રસ્તા ઉપરથી બાજુમાં જમણી સાઈડમાં જે ખાડામાં ખોદકામ કરીને દાટેલ. આ બાબતે ગામ લોકોની રજૂઆતના પગલે ધાનેરા ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી PM ચૌધરીએ આજે સવારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે કોટડા તાખા ગામે ધસી જઈ ખાડામાં દાટેલ દવાનો જથ્થો બહાર કઢાવી તેની ગણતરી કરી મુદ્દામાલ કબજે લીધો હતો. કોટડા દાખા ગામ કુંવારલા આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતું હોય આ મામલે કુંવારલા આરોગ્ય કેન્દ્રના ફરજ પરના તબીબનો પણ જવાબ લઈ આ સ્ટોક કયા કયા પેટા આરોગ્ય કેન્દ્રનો હોઈ શકે તે બાબતે ઊંડી તપાસ હાથ ધરાઈ છે. આ મામલે આરોગ્ય અધિકારી PM ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ બહારના વ્યક્તિએ સરકારી દવાનો આટલો મોટો જથ્થો લાવી જમીનમાં દાટ્યો હોય તેવું તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ મામલે ગામના આગેવાનો તેમજ સરપંચના નિવેદન લઈ 20 કિલો દવાનો આ બિનવારસી જથ્થો કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે. ગઈકાલે રાત્રે મીડિયાના મિત્રો દ્વારા એવું જાણવા મળેલ
કે કોટડા ગામે દવાનો બિનવારસી જથ્થો જોવા મળેલ છે દાટેલી હાલતમાં. ગામ લોકોએ એને બહાર કાઢેલ અને દવાનો જથ્થો સરકારી હતો એવો જાણવા મળેલ. સવારમાં અમે આવીને વિગતવાર પૂરું પંચનામું કરીને પંચોની હાજરીમાં પંચનામું કરીને દવાનો જથ્થો ટોટલ કબજે લીધો છે અને એને સીલ કરીને આગળની કાર્યવાહી માટે. કેટલો જથ્થો છે, કેવા પ્રકારની દવા હોય છે? અંદાજે જે દવા છે એ સગર્ભા માતાઓને ઉપયોગમાં લેવાની દવાઓ છે. એમાં શક્તિની ગોળીઓ છે, કેલ્શિયમની ગોળીઓ છે અને લગભગ જથ્થો 20 કિલા જેટલો હશે. અલગ અલગ દવાની સંખ્યા અમે જે નોંધ કરી છે પંચનામામાં, અને તમામ વસ્તુઓ સીલ કરીને આગળની કાર્યવાહી માટે જઈ રહ્યા છે. સ્થાનિક ગામના કોઈ કર્મચારી હોય એમનો જવાબ લીધો હોય? સ્થાનિક કર્મચારી, આગેવાનો, સરપંચ અને તમામનો જવાબ લીધો છે. કેનો હોય છે જથ્થો? એ જથ્થો વિપુલ માત્રામાં છે એટલે એવું લાગે છે કે 12 થી લઈને કોઈક જથ્થો અહીં દાટેલો હોવો જોઈએ. એક પેટા કેન્દ્રમાં એટલો જથ્થો શક્ય નથી. સાહેબ, ગોળીઓ આજ વર્ષની છે કે એક્સપાયર? ગોળીઓ હજુ એક્સપાયર થઈ નથી, હજુ 2020માં એક્સપાયર થાય એવું છે. એટલે આ જથ્થો અમને કદાચ 5 મહિના પહેલા જિલ્લામાંથી મળેલો હોવો જોઈએ. શું કહે પ્રાથમિક તપાસ થાય? પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું? પ્રાથમિક તપાસમાં હજુ નક્કી થતું નથી કે દવા ક્યાંથી આવી છે અને કોને અહીં દાટી છે. હજુ તપાસનો વિષય છે, હજુ આગળની વિસ્તૃત તપાસ કરીશું અને સાથે સાથે આગળની જે કંઈ કાર્યવાહી કરવાની થશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢની ખાટી સિત્રા પ્રાથમિક શાળામાં 8 ધોરણ અને 173 બાળકો વચ્ચે માત્ર 1 ઓરડો અને 2 શિક્ષકો. વિપરેલા વાલીઓએ ઓરડા અને શિક્ષકોની ઘટ નિવારવા તંત્રને માત્ર 1 સપ્તાહનું જ આપ્યું અલ્ટિમેટમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી ડીસા યુવક સંઘ મુંબઈ સંચાલિત શ્રી ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂના ડીસા પ્રથમ વર્ષ BA તથા BCOMમાં પ્રવેશ ચાલુ છે. કોલેજની વિશેષતાઓમાં ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા પ્રોફેસરો દ્વારા સચોટ શિક્ષણ, વિશાળ રમતગમત મેદાન, વર્ષ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો, જીવન ઘડતરની તાલીમ અને વિવિધ સેમિનાર, ફોરેન યુનિવર્સિટી એફિલિએશન, ઇન્વાઇટિંગ પ્રોફેસર ફોન ગ્લોબ, ફોરેન એડ એન્ડ સ્કોલરશીપ ફોર હાયર એજ્યુકેશન. સ્થળ DJN મહેતા હાઈસ્કૂલ કેમ્પસ, સરકારી દવાખાના પાસે, જૂના ડીસા. ઓફિસ નંબર 3 પેકેટ ની ખરીદી પર 1 ટી-શર્ટ ફ્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ, છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પ્લાસ્ટિક નાબૂદી માટે જનજાગૃતિ કેળવવાના આશયથી આજે ધાનેરામાં માસૂમ બાળકો દુકાને દુકાને ફરી કાગળની થેલીઓ આપતા નજરે પડ્યા હતા. પ્લાસ્ટિક પ્રદૂષણનું વાહક અને પર્યાવરણનો મોટો દુશ્મન બન્યું છે. વર્ષ દરમિયાન પ્લાસ્ટિક ખાવાથી ગાયો તેમજ વન્ય પ્રાણીઓના મોત થાય છે. તળાવ કે નદીઓમાં પણ પ્લાસ્ટિક નાખવાથી પાણી દૂષિત થાય છે.
જેથી સરકારે 20 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં આજે પણ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓનો ખુલ્લેઆમ વપરાશ થઈ રહ્યો છે. ત્યારે આજે ધાનેરાના વિદ્યાર્થીઓએ વેપારીઓમાં પ્લાસ્ટિક બાબતે જાગૃતિ લાવવા રેલી યોજી પ્લાસ્ટિકથી થતા નુકસાનના ચિત્રોવાળા બેનરો સાથે ગામમાં ફરી વેપારી આલમને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. બાળકોએ નાસ્તા અને અનાજની દુકાનો તેમજ લારી અને શાકભાજીની દુકાને ફરી જાતે બનાવેલ કાગળની થેલીઓ વેપારીઓને પકડાવી પ્લાસ્ટિકના બદલે કાગળની થેલીઓનો ઉપયોગ કરી પર્યાવરણ તેમજ આરોગ્યનું રક્ષણ કરવામાં સહયોગ આપવા વેપારી આલમને વિનંતી કરી હતી. બાળકોએ ધાનેરાના વિવિધ શોપિંગ મોલ અને બજાર સહિત જાહેર રસ્તા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ વાપરતા વેપારીઓને જાગૃત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં અગવડતાનો મામલો હમણાંથી ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. થોડા સમય પૂર્વે દિયોદર અને કાંકરેજ તાલુકાની 2 પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓની અગવડો મામલે વિફરેલા ગ્રામજનોએ શાળાઓને તાળાબંધી કરતા સર્જાયેલા ઉહાપો બાદ હવે આદિવાસી વિસ્તારમાં પણ શિક્ષણ ક્ષેત્રની અગવડો મામલે જાગૃતિ આવી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અંતરિયાળ ખાટી ચિત્રા ગામની પ્રાથમિક શાળામાં પણ 8 ધોરણ વચ્ચે માત્ર એક જ ઓરડો હોય બાળકોને ખુલ્લામાં બેસી અભ્યાસ કરવાની ફરજ પડે છે. આટલું ઓછું હોય તેમ આ શાળામાં 173 બાળકો અભ્યાસ કરતા હોવા છતાં માત્ર 2 જ શિક્ષકો આ શાળામાં ફરજ બજાવતા હોય બાળકોના શૈક્ષણિક ભાવિ ઉપર પણ વિપરીત અસર પડી રહી છે. આવી અગવડોથી વિફરેલા ગ્રામજનોએ અમીરગઢ તાલુકા પંચાયત કચેરીએ ધસી ગયા હતા અને આ ગ્રામજનો આજે ખાટી ચિત્રા પ્રાથમિક શાળામાં 6 નવા શિક્ષકો મૂકવા, 7 નવા વર્ગખંડ બનાવવા તથા શાળાએ જવા આવવા માટે રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગણી સાથે આજે અમીરગઢના તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર સુપ્રત કરી 7 દિવસમાં જ આ માંગણી સંતોષવા અલ્ટિમેટમ આપી દીધું હતું. અને જો નિયત સમય મર્યાદામાં આ માંગણી ન સંતોષાય તો 8મા દિવસે શાળાને તાળાબંધી કરી ધરણા ઉપર ઉતરવા તેમાં જરૂર પડે કોર્ટ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી દીધી હતી. અમીરગઢ તાલુકાનું ખાટી ચિત્રા ગામ, ત્યાં પ્રાથમિક શાળામાં 173 બાળકો અભ્યાસ કરે છે. 1 થી 8 ધોરણની શાળા હોવા છતાં ત્યાં માત્ર ને માત્ર 2 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, એટલે બાળકોના અભ્યાસ ઉપર અને બાળકોની માનસિકતા ઉપર નકારાત્મક અસર થઈ રહી છે. આ સંદર્ભે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરી છે. મીડિયામાં પણ અનેક વખત જાણ કરી છે. લોકસભાની ચૂંટણી વખતે ગ્રામજનોએ આ સમસ્યા ન ઉકેલાય તો મતદાનનો બહિષ્કાર પણ કર્યો હતો. આમ છતાં આ સમસ્યાનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત ખાટી ચિત્રા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણની શાળા છે. 173 બાળકો અભ્યાસ કરે છે, જ્યાં 8 વર્ગખંડોની જરૂરિયાત છે ત્યાં માત્ર ને માત્ર 1 વર્ગખંડ આપી અને સરકારે ગ્રામજનો અને બાળકો ઉપર ઉપકાર કર્યો હોય એવી નીતિ દર્શાવે છે. આથી ખાટી ચિત્રા ગામના તમામ ગ્રામજનો સાથે આજે અમે આ સમસ્યાનો આગલા 7 દિવસની અંદર ઉકેલ આવે એવા પ્રયત્નો થાય એના માટે થઈ અને તાલુકા પંચાયતમાં આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. આવતા 7 દિવસની અંદર જો આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો અમે સ્કૂલને તાળાબંધી કરશું અને તાલુકા અને જિલ્લા કક્ષાએ ધરણા કરશું. આ કાઠીસરામાં છોકરા ભણવા છે, માસ્તરો તો નથી, માસ્તરો મળવા પડે. 2 માસ્તર શું કરે, બીજા 2 માસ્તર મળવા પડે. કેટલા રૂમ છે? રૂમ 1 જ છે. કેટલા તમે રૂમની માંગણી કરી? હા, રૂમની માંગણી કરી છે. હાલી સરકારે તમને ક્યાં હાલી છે? બરોબર. અમીરગઢના ખાટી ચિત્રા ગામની પ્રાથમિક શાળામાં પ્રવર્તી રહેલી અગવડોનો મામલો તાલુકા કચેરી સુધી પહોંચતા તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂતે પણ આ મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ખાટી ચિત્રા ગામના ગ્રામજનો આવેદન પત્રક લઈ એમની માગણીઓ જે હતી એ માગણીઓના અનુસંધાને એક આવેદન પત્ર અત્રે રજૂ કરેલું છે. તો તેમની ખાસ માગણી શિક્ષણને લગતી હતી ને રસ્તા બાબતે છે. તો શિક્ષણમાં ત્યાં 1 થી 173 બાળકો ત્યાં અભ્યાસ કરે છે અને ત્યાં રૂમ માત્ર 1 જ છે એવું એમને ત્યાં જણાવેલું છે. તો એ અનુસંધાને તપાસ કરતા અમે TPOCનો સંપર્ક કર્યો તો TPOC એવું કીધેલું છે કે ભાઈ રૂમ મંજૂર થયેલા છે પરંતુ રસ્તાના પ્રોબ્લેમના લીધે કંઈક કેન્સલ થઈ ગયેલા છે એવું એમને જણાવેલું છે. અને અત્યારે ફિલ્મો હોય પ્રવાસમાં તો એ આવશે ત્યારે એમની સાથે વધુ ચર્ચા કરીને પણ અમે આગળ પગલાં ભરીશું. બીજું કે એમને શિક્ષકો બાબતે 4 શિક્ષકો
જે હતા એમાંથી બે શિક્ષકો ને કોઈ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરેલા છે બે એક દિવસથી, તો એ બાબતે પણ ટીપીએસસીએ કીધું છે કે કાલથી હું એમને બે શિક્ષકો વધારાના આપી અને કુલ ચાર શિક્ષકો સાથે ત્યાં શિક્ષણનું કાર્ય કરાવવામાં આવશે એવું એમને ફોન મેસેજથી પણ અત્યારે જાણ કરેલી છે. તો હું આ ગ્રામજનોને એ પણ બાબતે એમને વાત કરેલી છે એમની જોડે. અને બીજું કે રસ્તા બાબતે પણ અમે ત્યાં નરેગામાં બી કામ કરેલું છે, પરંતુ વરસાદના લીધે થોડું જે કંઈ ધોવાણ થયેલું છે, તો રસ્તા બાબતે બી શક્ય એટલા અમે પ્રયત્નો કરી અને એમને રસ્તા બાબતે બી સંતોષ આપીશું. એ રીતની એમને અત્યારે અમે આવેદનપત્ર આવેલા લોકો એમને સમજ આપીએ અને આગળની કાર્યવાહી માટે અમે કરીશું. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 34,075 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 37,900 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 37,700 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ડીસા ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,075 થી 1,090 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 700 થી 707, મગફળીના 950 થી 1,191, ઘઉંના 370 થી 416, બાજરીના 365 થી 418, ગવારના 785 થી 795, તેમજ રાજગરાના ભાવ 1,196 થી 1,295 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 542 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 168, મગફળીની 16,005, ઘઉંની 25, બાજરીની 6,470, ગવારની 155 તેમજ રાજગરાની 58 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ત્રાટકેલા પાકિસ્તાની અને સાઉદી અરેબિયન તીડનો સફાયો કરી દેવાયો હોવાનો સરકારી તંત્રનો દાવો. તીડના ઈંડા ઉપર પણ નિયંત્રણના પ્રયાસો જારી. ડીસાથી ધાનેરા તરફ જતા રોડ ઉપર કંસારી નજીક વધુ એક અકસ્માત. અજાણ્યા વાહનની ટક્કરથી ડીસાના આશાસ્પદ સોની યુવકનું કરુણ મોત નિપજતા અરેરાટી. ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામની સીમમાંથી સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલ હાલતમાં મળી આવતા ખળભળાટ. તાલુકા આરોગ્ય અધિકારીએ 20 કિલો દવાનો બિનવારસી જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરતા આરોગ્ય તંત્રમાં દોડધામ. અમીરગઢની ખાટી સિત્રા પ્રાથમિક શાળામાં 8 ધોરણ અને 173 બાળકો વચ્ચે માત્ર એક ઓરડો અને બે શિક્ષકો. વિફરેલા વાલીઓએ ઓરડા અને શિક્ષકોની ઘટ નિવારવા તંત્રને માત્ર એક સપ્તાહનું જ આપ્યું અલ્ટિમેટમ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.